जंक फूड ने ओळखो। તમે તમારા મિત્રોની સાથે મળીને એક જૂથ બનાવો અને તેમને સવારે, બપોરે અને સાંજે ભોજનમાં કઈ કઈ ખાદ્ય સામગ્રી લીધી છે તેના વિશે નોંધ કરો। અહીં મારી સાથે ત્રણ મિત્રો છે, એમને હું પૂછીશ કે તેઓ ભોજનમાં ખાદ્ય સામગ્રીમાં કઈ કઈ વાનગીઓ લીધેલી છે। દીપકભાઈ, તમે ભોજનમાં ખાદ્ય સામગ્રી તરીકે કઈ કઈ વસ્તુ લીધેલી છે? દાળ ભાત, શાક, રોટલી, છાશ, સલાડ, રોજિંદા ખોરાકમાં આનો ઉપયોગ વધુ થાય છે। હા, તમને ખબર છે આ ખોરાકમાંથી કયા પોષક દ્રવ્ય મળે છે? ના, તમે સમજાવો તો સારું। અહીં થાળીમાં તમે જુઓ તો અહીં ભાત છે, એની અંદરથી આપણને કાર્બોદિત મળશે। અહીં આ જે છે એની અંદરથી ચરબી મળશે। દાળ એ કઠોળમાંથી બને છે એટલે એની અંદરથી આપણને પ્રોટીન મળશે। અહીં તુવેર છે એની અંદરથી પણ આપણને પ્રોટીન મળશે। અહીં શાકભાજી છે એની અંદરથી આપણને વિટામિન અને ખનિજ સાર મળશે, જે આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે। હવે હું ધારાબેને પૂછીશ કે તેઓએ ભોજન સામગ્રીમાં કઈ કઈ વસ્તુ લીધેલી છે? દૂધ અને બિસ્કિટ। હા, તમને ખબર છે દૂધ અને બિસ્કિટમાંથી કયા કયા પોષક દ્રવ્યો મળે છે? ના, એ તમે જ સમજાવો। દૂધ એ સંપૂર્ણ આહાર છે એટલે એની અંદરથી બધા જ વિટામિન ખનિજ સાર મળે છે, સિવાય કે વિટામિન સી। અને જે બિસ્કિટ છે એ બિસ્કિટ ઘઉંના લોટમાંથી બનેલી છે, જેની અંદરથી આપણને કાર્બોદિત મળશે। અને ભાઈ, તમે તમારી ભોજન સામગ્રીમાં કઈ લીધું? હું સામાન્ય રીતે દાબેલી લઉં છું। તમને ખબર છે દાબેલીમાંથી કયા પોષક દ્રવ્યો મળે છે? હા, દાબેલી એ બ્રેડમાંથી બનેલી છે અને બ્રેડ સંપૂર્ણપણે મેદામાંથી બનેલી છે। મેદો એ આપણા શરીર માટે ખૂબ જ નુકસાનકારક છે, કારણ કે જ્યારે આપણે એને આરોગીએ છીએ તો એ આપણા આંતરડા સાથે એ મેદો ચોંટી જાય છે, જેના લીધે આપણી પાચન શક્તિમાં ઘટાડો જોવા મળે છે અને ધીમે ધીમે આપણને ખાવાની રુચિ ઓછી થઈ જતી હોય છે। તરુણ અવસ્થામાં છોકરા અને છોકરીઓની વૃદ્ધિ થવી ખૂબ જ આવશ્યક છે, જેની માટે સમતોલ આહાર ખાવો જરૂરી છે। માટે જંક ફૂડ જેવા કે બ્રેડ, પિઝા, બર્ગર વગેરે જેવા જંક ફૂડથી દૂર રહેવું જોઈએ અને સમતોલ આહાર લેવો જોઈએ।